चांदो से चाला भविष्य हॉस्पिटल बेड मध्ये 78 इंच એટલે 6.5 ફૂટ જેટલો બંધ કરી દો વંચાતું નથી રિફ્લેક્શન આવે છે રિફ્લેક્શન આવે છે આજે જ આવું થાય છે વાતાવરણ સારું વાતાવરણ શું કરી શકે બંધ રાખવું છે એક છે અહીંયા 78 ઇંચ લેન્થ 6.5 ફૂટ 38 ઇંચ 12×36 એટલે પોળાઈ 3 ફૂટ અને 2 ઇંચ જેટલી હોય અને 28 ઇંચ બાજુ 24 અને બીજા 4 ઇંચ એટલે 2.5 ફૂટ 2.5 ફૂટમાં થોડું ઓછું એટલી પોળાઈ હોય છે ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ શેમાંથી બનશે લોખંડમાંથી લાકડામાંથી બને પેલા શું આવશે મેટ્રેસ આવું કેમ ડ્રો કરી શકો સામાન્ય ધીસ ઇઝ મેટ્રેસ મેટ્રેસ ની ઉપર શું આવે પેલું લેયર બેડશીટ મેટ્રેસ ની ઉપર બેડશીટ ની ઉપર શું આવશે ના હજુ કઈક આવશે રબર શીટ ને શું કહેશું આપણે મેકિન્ટોશ ઉપર શું આવશે રબર ની શીટ એને શું કહીએ છીએ મેકિન્ટોશ અને એના ઉપર શું આવશે પાછું બેડ શીટ સાઈડમાં શું મૂકશો પીલોમાં કેટલા ભાગ પડશે બે પીલો અને પીલો ખૂબ સરળ છે બીજું કઈ હવે આમાંથી કોઈ વસ્તુ મારે તમને સમજાવવાની જરૂર નથી એના ઉપર શું આવશે
ડોશીટ અને ડોપશીટ બે રીતે શબ્દ વપરાય છે. આજે બેડશીટ વાપરીએ છીએ આપણે, એના માટે બે શબ્દ વપરાય છે, એક ડોશીટ અને એક ડોશીટ અને ટોપશીટ. ડોશીટ એટલે નીચે યુઝ કરશું, એ ટોપશીટ એટલે ઉપર. વચ્ચે શું આવશે? મેકિન્ટોશ આવશે. એ સિવાય બીજું શું જોઈએ છે? એમને પેશન્ટને આપવા માટે ચાર્જર આપવી પડશે. બ્લેન્કેટ આમાં નથી લખ્યો કે કોટન નો બ્લેન્કેટ ઉનાળામાં કોટન નો એને બ્લેન્કેટ કહીએ. પૈસા શું કહીએ છીએ આપણે? ચાદર. ચાદર સા શોલ અથવા શોલ નહીં વાપરો. ટોપશીટ જ એમાં એમાં જ બ્લેન્કેટ વપરાશે. બાકી કોટન કોટન નો ડાબડો શબ્દ વાપરીએ, કોટન ની ચાદર થઈ ગઈ છે. આપણે ઉનાળામાં કોટન ની હશે, શિયાળો હશે તો વી વિલ પ્રોવાઈડ બ્લેન્કેટ. બ્લેન્કેટ એમ પર રાત્રે આપવાની જરૂર પડતી હોય છે. એસીમાં આઈસીયુમાં દરેક સિઝન ની અંદર જરૂર પડશે. આમાંથી કશું લખવાની જરૂર કરી? ફટાફટ લખી દો. લખવું હોય તો ચાલો. જસ્ટર ગુમ થયેલ છે, કોઈને મળે તો નિકેના સરનામે જમા કરાવવું, યોગ્ય ઓર્ડર આપવામાં આવશે. હું એકચ્યુઅલી ગણપતિ બાપા ના મૂળ માં છું અને તમે બધા પણ કેટલા ભણવાના મૂળ માં છો મને ખબર નથી. સરસ મજાનો વરસાદ, અગેન વરસાદ આવે તે દિવસે કામ કરવાનું મને ક્યારેય ગમ્યું નથી અને અત્યારે નાવા જવામાં મજા નથી. અચ્છા, LBH, length, breadth and height. Okay. Types of bed. ઓક્યુપાઈડ અને અનઓક્યુપાઈડ એકને કહીએ છીએ આપણે ઓપન અને ક્લોઝ. વોટ ઇઝ ઓક્યુપાઈડ એન્ડ અનઓક્યુપાઈડ? ઓક્યુપાઈડ કોને કહીશું આપણે? જેની અંદર પેશન્ટ ને દાખલ કરેલું છે, જેની અંદર પેશન્ટ હાજર છે એને શું કહીશું આપણે? ઓક્યુપાઈડ. ડેફિનેશન નથી આપી કશે અહીંયા.
ऑक्युपाइड, ऑक्युपाइड એટલે જેમાં પેશન્ટ હાજર છે. એટલે તમે બે રીતના બેડ મેકિંગ કરવું પડે તમારે, બેડ મેકિંગ ફોર ધ અનઓક્યુપાઈડ બેડ અને બેડ મેકિંગ ફોર ધ ઓક્યુપાઈડ બેડ. અનઓક્યુપાઈડ બેડ એટલે જે પેશન્ટ હલનચલન કરી શકે છે, એમને તમે એવું કહો કે કાકા જરા બાજુમાં ખુરશીમાં બેસો, હું ખાટલો તૈયાર કરી આપું, દેટ ઇઝ અનઓક્યુપાઈડ. બરાબર છે, પેશન્ટ બહાર નીકળી શકશે. ઓક્યુપાઈડ એટલે હું તો અહીંયા જ છું, હું બેભાન છું, તમે મને બહાર હટાવી શકશો નહીં, અથવા તો બે જણા જોડી કરીને બાજુમાં મૂકી દો, પછી ખાટલો તૈયાર કરો, પાછા જોડી કરીને મૂકો. ધીસ ઇઝ નોટ ધ પ્રેક્ટિકલ વે, કારણ કે પેશન્ટ ઘણી વખત 135 કિલો નો હશે. ઓકે, ઇન દેટ વે વોટ યુ વિલ ડુ, પેશન્ટને બેડમાં રહેવા દઈને જ બેડશીટ ચેન્જ કરશો. એટલે બે પ્રકાર થયા, ઓક્યુપાઈડ એટલે પેશન્ટ બેડમાં હાજર છે, અહીંયા પેશન્ટ બેડમાં હાજર નથી. ઓપન એન્ડ ક્લોઝ, રેસ્ટોરન્ટની અંદર ઓપન નું બોર્ડ ક્યારે મૂકે? રેસ્ટોરન્ટ ચાલુ છે, સર્વિસિસ ચાલુ છે ત્યારે, અને ક્લોઝ ક્યારે? ક્લોઝ બેડ કોને કહેવાય? જેની અંદર પેશન્ટ દાખલ કરેલું નથી. અને ઓપન કોને કહેવાય? રિઝર્વેશન થઈ ગયેલું છે. પેશન્ટ અંદર ઓક્યુપાઈડ હોય, અનઓક્યુપાઈડ હોય, ધેટ ઇઝ ડિફરન્ટ ઇશ્યુ. સમજ પડી? એટલે બેડ એલોકેટ થઈ ગયો હોય તો શું કહેશું આપણે એને? ક્લોઝ થઈ ગયો છે બેડ, હવે જગ્યા નથી. અને ઓપન એટલે પેશન્ટ હાજર, અરે પેશન્ટને એલોકેટ કરેલો નથી. એટલે ઓપન એટલે પેશન્ટને આપેલ નથી, આવું શુદ્ધ ગુજરાતીમાં લખવું. અને ક્લોઝ કોને કહેવાય? પેશન્ટને એલોકેટ થઈ ગયેલો છે, અને જેમાં પેશન્ટ હોય એને ક્લોઝ કહેવાય. પેશન્ટ હોવા છતાં અંદર હોય અથવા તો બહાર હોય એને ઓક્યુપાઈડ અથવા તો અનઓક્યુપાઈડ કહેવાય. બરાબર છે. ત્રીજો પ્રકાર, સિમ્પલ બેડ એટલે સાદો ખાટલો અને સ્પેશિયલ બેડ, ચોક્કસ સુવિધા સાથેનો ખાટલો. સિમ્પલ બેડમાં શું આવે? ચાર પાયા અને ચાર સાઈડ, ઓકે, અને વચ્ચે ના ભાગમાં મેટ્રેસ એક્સેટ્રા, સાદો, બીજી કોઈ ફેસિલિટી હશે નહીં. એને ઊંચું કરવું હોય માથાના ભાગને સિમ્પલ બેડમાં તો શું કરવાનું? પીલો મૂકો, આખા બેડને ઊંચો કરવો છે તો નીચે બેડ બ્લોક મૂકો. બરાબર છે, ઈટ મૂકો વગેરે વગેરે. એટલે તમે ટેકનિકલી જે કંઈ કરવું હોય, બેડ બેડની સાથે બેડની અંદર કોઈ ફેસિલિટી હશે નહીં. સ્પેશિયલ બેડ કોને કહેવાય? સ્પેશિયલ બેડ વિલ હેવ થ્રી પાર્ટ. જોઈ લો ને જરાક, કશે ફિગર આપી હોય તો નથી આપી, આગળ છે કશે? હા, આપેલી છે, જુઓ. આ ઓટોમેટેડ નથી, પાના નંબર 19 પર જો સ્પેશિયલ બેડ આપેલો છે, સાઈડ રેલિંગ હોય, પેશન્ટ પડે નહીં. મોટા ભાગે પેશન્ટ બેડ કેટલા પાર્ટમાં વહેંચાયેલો હોય? ત્રણ પાર્ટ. પગનો ભાગ ઉપર થઈ શકે, માથાનો ભાગ ઉપર થઈ શકે. બીજું, આખો બેડ લેફ્ટ અથવા તો રાઈટ સાઈડ ટિલ્ટ થઈ શકે. ઓકે, એ સિવાય પછી એક બેડ પાસે તમે વધારે શું અપેક્ષા રાખો? કે ઉડી થોડો શકવાનો. ઓટોમેટિક બેડ હોય તો કદાચ મે બી કદાચ તમે એડ્રેસ લખી અને સેન્ડ કરી દો, સેન્ડ નો બટન દબાવો તો ઉડી દે ઘરે જતો. આવો શોધાયો નથી, આવશે વહેલા મોડો આવશે. બરાબર, ડ્રોન ના જમાનામાં જીવીએ છીએ આપણે, વહેલા મોડો આવી જશે. પેશન્ટ ની ડિલિવરી ઘરે કરી આવે આ પૂછકીને. એક એક બહુ મજાનું કહી શકાય. જોયો, જેટલા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે ને, એ વૈજ્ઞાનિક સંશોધનો થવા પાછળ જવાબદાર હકીકતમાં વસ્તુ શું હોય ખબર છે? ગાંડા માણસો, જે નોર્મલ વસ્તુ કરતા વિચિત્ર વિચારે તો જ થાય. મેં જે આ જે વિચાર કર્યો તમને કેવો લાગે?
તમે મને ગાંડો સમજો છો. હા ગાંડા માણસો તો જીત્યા છે ને ભાઈ, સ્વિચ દબાવો આખો બેડ આમ ટ્રાવેલ થઈને સીધો ઘરે પહોંચે, એનાથી તે સારો રસ્તો છે. સ્વિચ દબાવો અને અહીંયાથી મારા મલ્ટીપલ બોડી હોય, એક ઘરે મૂકી રાખેલું હોય, ઓફિસે હોય, ટાઈમ કેટલો બચ્યો વિચારો તો ખરા, ટ્રાવેલિંગ ટાઈમ જ ના થાય. બસ અહીંયાથી સ્વિચ દબાવી અને અહીંયા ખાલી સીધો ક્યાં ઓફિસે, ઓફિસે તે સ્વિચ દબાવો એટલે ઘરે એક ભાવનગર મૂકી રાખો. You can have special bed with specific tilting type of the facilities. જેની અંદર તમે પેશન્ટને આડું ટિલ્ટ કરી શકો છો, ઉપરથી મૂવ કરી શકો છો. હેન્ડલ વાળા હોય ઘણી વખત, હેન્ડલથી તમે ફેરવી શકો. ઘણી વખત હેન્ડલ વાળા નહીં હોય તો કેવા હશે, મિકેનિકલ સ્પ્રિંગ જેવું હોય એટલે તમે એના કાપા ઉપર ગોઠવી શકો. આપણે નીચે સ્પેશિયલ બેડ પડ્યા હશે કદાચ, એકાદો વિલ શો યુ. લાઈક તમે પાછળનો ભાગ છે એમાં અલગ અલગ ક્રોપ્સ મૂકેલા હોય, અહીંયા તમે અહીંયા લટકાવો છો, અહીંયા રાખી દો છો તો થોડુંક એટલું ઊંચું થાય, અહીંયા રાખો તો થોડુંક વધારે ઊંચું થાય. આ રીતે તમે માથાનો ભાગ ઉપર નીચે કરી શકો. તો હવે મારી પાસે કેટલા બેડ થયા, સિમ્પલ ક્લોઝ, સિમ્પલ ઓપન, સિમ્પલ પછી સ્પેશિયલ ક્લોઝ અને સ્પેશિયલ ઓપન, સિમ્પલ ઓક્યુપાઈડ અને સિમ્પલ અનઓક્યુપાઈડ. સિમ્પલ ઇઝ સિમ્પલ, આપણે સ્પેશિયલ ની વાત કરીએ. સ્પેશિયલ બેડ ની અંદર જો આમાં વિગતો આપી છે બધા આર્ટિકલ્સ, સિમ્પલ ઓપન માં અને સિમ્પલ ક્લોઝ માં શું હોય, મેટ્રેસ હોય, કવર હોય, ટોપ શીટ હોય, બોટમ શીટ હોય, મેકિન્ટોશ હોય, 36 ઇંચનો મેકિન્ટોશ, અલગ અલગ સાઇઝમાં આવતા હોય છે, બ્લેન્કેટ, ડ્રો શીટ, પીલો અને કિડની ટ્રે અને ડસ્ટર, આવું બધું મૂકી રાખવાનું હોય છે. પેશન્ટ ઓવરમાં હારી પડી શકે, ઓપન હશે, અનઓક્યુપાઈડ હશે. સ્પેશિયલ બેડમાં ચોક્કસ પ્રકારની તકલીફના આધારે અલગ અલગ સ્પેશિયલ બેડ હોય છે. ધેર ઇઝ એડમિશન બેડ. તમે હવે એક કામ કરશો, આ એટલું લખી લો, ચાર પાંચ પ્રકાર છે એટલે લખવા મને જરૂરી લાગે છે. એબસેન્ટ કોણ છે આજે? બહુ બધા એબસેન્ટ હોવાનું કારણ વાંસદા ની બહેનો આવી ગઈ પાછી કે નથી આવી? કોઈ નથી આવ્યા આજે વાંસદા વાળા. એબસેન્ટ માટેની પદ્ધતિ શું તમારી, મેનેજ કરવાની પેનલ્ટી લો છો? પેનલ્ટી શેના આધારે ગણાય? એબસેન્ટ ના આધારે સ્પેશિયલ બેડ ની અંદર પેલો પ્રકાર આવે છે એડમિશન. ક્યારે આપવામાં આવે? પેશન્ટ ને એડમિટ કરવો ત્યારે. દિસ ઇઝ ગોઈંગ ટુ બી ધ સિમ્પલ બેડ. એડમિશન બેડ માં કઈ બીજી કોઈ ખાસ સુવિધા હોતી નથી, પણ પેશન્ટ જ્યારે દાખલ થાય છે ત્યારે મે બી પેશન્ટ ને તમારે બેડ બાથ આપવાનો થાય એડમિટ કર્યો ત્યારે, તો બેડ બાથ માટેના આર્ટિકલ મૂકી શકો. હોટ વોટર બેગ એક્સ્ટ્રા મુકાવેલી છે આમાં. હું બહુ કન્વિન્સ નથી, આ તો જસ્ટ નોંધ કરી રાખી છે. પેશન્ટને એડમિટ કરો ત્યારે ફિઝિશિયન આવશે અને એક્ઝામિનેશન કરશે, એટલે
એના માટેની ટ્રે અલગથી તમારે તૈયાર રાખવાની. ટૂંકમાં બેર ની અંદર કોઈ ફરક નથી પડતો, હા બેર ના આર્ટિકલ સેમ રહેશે. તમે શું કરો છો, એડ ઓન કરો છો. એડ ઓન એટલે અમુક પ્રકારના બેર માં અમુક પ્રકારના આર્ટિકલ તમે ઉમેરો છો. એ બધા જ આર્ટિકલ ની ચર્ચા આપણે ગયા સેશન ની અંદર કરી. ઇમરજન્સી ટ્રે તૈયાર રાખશો. બીજો પ્રકાર કયો છે, રિકવરી બેડ. મોટાભાગે ઓપરેશન બેડ નથી વાપરતા શબ્દ, આપણે શું વાપરીએ છીએ, રિકવરી બેડ. ઓપરેશન પછી પેશન્ટ ને જ્યાં મૂવ કરવામાં આવે, કેવું હશે, અંડર એનેસ્થેસિયા હશે, બેભાન હશે, પડી જવાના ચાન્સીસ. એટલે ઓપન બેડ ના જે કે પણ સાધનો હોય એ સિવાય મેકિન્ટોશ રાખશો તમે, ડ્રોશીટ, બ્લેન્કેટ, પેશન્ટને ગરમી ઠંડી લાગવાની હોય તો એના આધારે બ્લેન્કેટ એટસેટ્રા. ક્યારે વાપરશો આપણે ઓપરેશન બેડ? ઓપરેશન પછી. મોંમાંથી લાભ નીકળે કે એવું હોય તો માઉથ ક્લીનર. અંદર ઘણી વખત મોંની અંદર લાળ જમા થશે તો તમારે એને ક્લીન કરવી પડશે. ઇન્ટેક અને આઉટપુટ નો ચાર્જ, આ શું હોય છે, ઇન્ટેક અને આઉટપુટ. વોટ ઇઝ ઇન્ટેક આઉટપુટ? ઇન્ટેક એટલે અંદર લેવું અને આઉટપુટ એટલે બહાર કાઢવું. વ્યક્તિને ઇન્ટેકમાં શું આપો તમે? વોટર, ફ્લુઇડ નથી લખતો હું, વોટર અને ફ્લુઇડ, બરાબર, પ્રવાહી અથવા પાણી અને ફૂડ. બીજું કઈ આપો? મેડિસિન કયા પ્રકારે આપો તમે? મો દ્વારા પણ આપી શકાય, ઇન્જેક્શન દ્વારા પણ આપી શકાય, ડ્રીપ દ્વારા પણ આપી શકાય. તો આ ત્રણ વસ્તુ છે માં આવશે ઇન્ટેક માં. બીજું કઈ શરીરમાં દાખલ કરવાનું? કઈ નહીં, આ ત્રણ રીતે જશે. આઉટપુટમાં શું આવે? યુરિન, સ્ટૂલ, ડ્રેઇન. ડ્રેઇન એટલે બગાડ. ઓપરેશન કરેલું હશે, ઓપરેટિવ સાઇટમાંથી જે કે પણ અંદર જમા રહેલો બગાડ હશે એ ધીમે ધીમે પાઉચની અંદર તમે બહાર કલેક્ટ કરતા હો છો. ડ્રેઇન એટલે બગાડ. તમે ઓપરેશન કરેલા પેશન્ટ જોયા છે ક્યારે કોઈ? અમુકે જોયા છે, અમુકે નહીં જોયા હોય, બરાબર છે. બગાડ માટે દાખલા તરીકે કોઈ ઓપરેશન કર્યું છે તો અંદરથી અંદર જે કે પણ બગાડ હશે, અંદર જે જમા રહેલો હશે, એક નળી મૂકી રાખવામાં આવશે, ધીમે 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 એ બહાર આવ્યા કરશે. બીજું કઈ આઉટપુટ? આઉટપુટમાં વોમિટ વિલ બી કન્સિડર. પરસેવો ગણતરીમાં લેતા નથી. આવશે શેમાં? આઉટપુટમાં જ આવશે. ઉચ્છવાસમાં ઇન્ટેક ની અંદર ઓક્સિજન પણ આવે. ઇન્ટેક ની અંદર ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે, પણ હું ચાર્ટ બનાવું છું ત્યારે એને માપવામાં આવતું નથી. એટલે ઓક્સિજન ને અને કાર્બન ડાયોક્સાઇડ ને ગણતરીમાં નથી લેતા. પરસેવો ઓક્સિડેશન ને આપણે અલગથી લેતા નથી. ધીસ ઇઝ ઇનપુટ એન્ડ અરે ઇનલેટ એન્ડ આઉટપુટ ચાર્ટ. દરેક હોસ્પિટલની અંદર પેશન્ટ ઓપરેટિવ હોય ત્યારે અને કોઈ પણ ક્રોનિક ડિઝીઝ કે એવું થઈ કન્ડિશન હશે ત્યાં ઇનપુટ આઉટલેટ ચાર્ટ તૈયાર થતો હોય છે. શા માટે જરૂરી છે? ડોક્ટરને ખ્યાલ આવે કે પેશન્ટનું ન્યુટ્રિશન લેવલ જળવાઈ રહ્યું છે કે નહીં, યોગ્ય રીતે ખોરાક પહોંચી રહ્યો છે કે નહીં, દવાઓનું પ્રમાણ યોગ્ય રીતે જઈ રહ્યું છે કે નહીં, ફ્લુઇડ બેલેન્સ જળવાઈ રહ્યું છે કે નહીં, ડિહાઇડ્રેશન નથી થતું ને, આ ચેક કરવા માટે. નેક્સ્ટ કયો બેડ આવે છે? કોના માટે? હાર્ટના પેશન્ટ માટે, અસ્થમેટિક પેશન્ટ માટે. શ્વાસ લેવામાં જેને તકલીફ પડે છે એ બધા પેશન્ટ નેક્સ્ટમાં મૂકશો તમે, કાર્ડિયાક પેશન્ટમાં. કાર્ડિયાક બેડમાં બીજું કંઈ શું કરવાનું હોતું નથી,
પાછળનો જે ભાગ છે એને શું કરો છો તમે? ઉપર લો છો અને પેશન્ટને કઈ કન્ડિશન પોઝિશન આપો છો? સારું, જે પોઝિશનમાં હું જે તે વખતે જસ્ટ ત્યારે વાત કરીશ, પેશન્ટને બેક રેસ્ટ આપશો, પાંચ થી છ ઓશિકા, એર રિંગ, કોટન રિંગ, બ્લાસ્ટર, સ્પટમ મગ વિથ એન્ટિસેપ્ટિક સોલ્યુશન, ગળફા નીકળશે બરાબર, એટલે થૂંકવા માટેની થૂંકદાની એને શું કહીએ છીએ આપણે? સ્પટમ મગ. આઉટપુટ ની અંદર ગણતરીમાં આવશે. અને ફૂટરે પગને આરામ માટે વુલન બ્લેન્કેટ, ઊનનો ટાવળો, પાવલર બેડ. પાવલર બેડ એટલે કાર્યક બેડ જ થઈ ગયો, પાવલર બેડમાં બીજું કઈ હશે નહીં, પાવલર બેડ એટલે કાર્યક બેડ. બેનો સમજાય છે કે હું વધારે સ્પીડમાં જઈ રહ્યો છું? ક્લિયર થાય છે બધાને? ઓકે, નેક્સ્ટ ઇઝ એમ્પ્યુટેશન બેડ. એમ્પ્યુટ કરવું એટલે શું? સ્ટમ્પ બેડ પણ કહેવામાં આવતો હોય છે, એમ્પ્યુટેશન બેડને આપણે સ્ટમ્પ બેડ પણ કહીએ છીએ. એમ્પ્યુટ કરવું એટલે શું? કાપી નાખવું. એમ્પ્યુટ કરવું એટલે એમ્પ્યુટેશન કરવાનો મતલબ થાય એક્સ્ટ્રીમિટીઝ હોય બોડી ની, જે એક્સ્ટ્રીમિટીઝ માંથી કોઈ ભાગને કાઢી નાખવામાં આવે એને શું કહીએ છીએ? એમ્પ્યુટેશન. એક્સ્ટ્રીમિટીઝ એટલે કઈ? બે અને બે, અને એક્સ્ટ્રીમિટીઝ કહેવાય બે પગ અને બે હાથ, એમાંથી કોઈ ભાગને કાઢી નાખવામાં આવે. ક્યારે કાઢી નાખવો પડશે? ગેંગરીન હોય કે કોઈ પણ કારણસર એક્સિડન્ટ થયો હોય તો કાપી નાખવો પડતો હોય તો એને શું કહેવામાં આવે છે? એમ્પ્યુટેશન. આ બેડ કોઈ પણ એક્સ્ટ્રીમિટીઝ નું એમ્પ્યુટેશન કરાવ્યા બાદ સ્ટમ્પને તમે ઓબ્ઝર્વ કરી શકો એ રીતે બનાવવામાં આવતો છે. સ્ટમ્પ કોને કહીએ છીએ? એમ્પ્યુટેશન પછી જે ભાગ વધે એને શું કહેવાય? કપાયેલો ભાગ. જરૂર પડે બ્લીડિંગ અટકાવવા માટે, કારણ કે ત્યાં બ્લીડિંગ થવાના ચાન્સીસ રહેતા હોય છે, પેશન્ટ શોકમાં નહીં જાય એટલા માટે હલનચલન નહીં થવું જોઈએ સ્ટમ્પની ઉપર, એટલા માટે થઈને ત્યાં સેન્ડ બેગ તમે મૂકી શકો એટલા માટે. અને બેડ ક્રેડલ મૂકી શકાય એ માટે, દાખલા તરીકે કપાયેલો ભાગ હશે એના ઉપર વજન કંઈ આવવું જોઈએ નહીં, એને ખુલ્લો રાખવો પડે. તો જે તે ભાગમાં તમે ક્રેડલ મૂકી અને દાખલા તરીકે કપાયેલો ભાગ હશે તો એને ટૂંકમાં કશું ટચ થવું જોઈએ નહીં, તો એ ભાગને ઉપર તમે ક્રેડલ મૂકી શકો છો. નોટ અ બિગ થિંગ. ઓપરેશન બેડ પછીના બધા સાધનો, ટુર્નિકેટ મૂકવાની થતી હોય છે. વોટ ઇઝ ટુર્નિકેટ? ટર્નિકેટ અથવા ટુર્નિકેટ. ઇન્જેક્શન આપતી વખતે રબરની શું કહીએ આપણે, નળી, સાદી રબરની દોરી, રબરની દોરી જે ટાઈટ બાંધો છો તમે, એના કારણે સેમ્પલ લેતી વખતે પછી એ સિવાય બસ, હા, બ્લડ કલેક્ટ કરતી વખતે અથવા જ્યાં પણ આગળ બ્લીડિંગ થતું હોય એને અટકાવવા માટે થઈને તમે રબરની દોરી, દોરી શબ્દ વાપરીશું, એને શું કહીએ છીએ? હા, એ તો હવે તમારી પાસે જે કે હાજર હોય એ ગ્લોવ્સમાંથી તે ઘણી વખત ટુર્નિકેટ બનાવી દેતા હોય છે. જનરલી જરૂરી સાધન નાનકડી એવી વસ્તુ છે પણ કામની છે, બ્લીડિંગ ના થાય. બીજું, વેઇનને ઉપસાવવા માટે, વેઇનને ઉપસાવવા માટે તમારે જરૂર પડે. બધા સાધનો સમજાય છે ને? બધું જે આપેલું છે ક્લિયર કટ આપેલું છે. રિનલ બેડ છે? કોઈ રિનલ બેડ અહીંયા આપણે ત્યાં એકાદ રિનલ હોય જ છે ક્લાસમાં દરેક. વોટ ઇઝ રિનલ? રિનલ ઇઝ ઓલ અબાઉટ કિડની. રિનલ એટલે કિડની. કિડનીની બીમારી વાળી વ્યક્તિ માટે શું કરવું પડે તમારે?
કિડની ઉપર બર્ડન શક્ય હોય એટલું ઓછું આવે તો કિડની વાળાને સારું. કિડની પર ઓછું બર્ડન આવે એ માટે શું કરો? પેશન્ટને શક્ય હોય એટલો વધારે પરસેવો વળે તો સારું. જે કચરો યુરિન દ્વારા નથી નીકળી શકતો એ ક્યાંથી નીકળશે? એટલે રિનલ બેડની અંદર શું આવશે સુવિધામાં? પેશન્ટને કેવું વાતાવરણ આપવાનું? ગરમી થાય ગરમ વાતાવરણ આપવું પડે. બ્લેન્કેટ આપો, હોટ વોટર બેગ આપો, પણ તેઓ લોચતા રહો. હોટ વોટર બેગનું ટેમ્પરેચર 120-150 ડિગ્રી ફેરનહીટ જેટલું રાખી શકાય. મને અગેન આઈ ડુ સે, મને અગેન આમાં બહુ વધારે ડિટેલમાં કંઈ સમજાવવાની જરૂર નથી લાગતી. આ સિમ્પલ છે, સમજો છો બધાને? કાળિયા એટલે હાર્ટ રિલેટેડ અને અસ્થમા. હાર્ટને અસ્થમાને દેવને બાજુ પર મૂકી દો જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે. વોટ એવર મે બી ધ કન્ડિશન, ન્યુમોનિયાનું પેશન્ટ હશે તો પણ એને ડેકરેસની જરૂર પડશે. એ જ રીતે ઓપરેશન બેડ એટલે રિકવરી બેડ, પોસ્ટ ઓપરેટિવ. રિનલ બેડ એટલે કિડનીના બીમારી વાળા પેશન્ટ. રુમેટિઝમ, રુમેટિક બેડ. અને ફ્રેક્ચર બેડ. રુમેટિક બેડ પણ લગભગ જોઈન્ટ, લગભગ રેનલ બેર જેવું જ હોય છે. રિયુમેટિઝમ બેર કેવું હશે? લગભગ જોઈન્ટ પેશન્ટ એટલે રેનલ બેર જેવી જ સાધન સામગ્રી આવશે. ધેન વોટ? ઓર્થોપેડિક બેર થયો છે, ફ્રેક્ચર બેડ થઈ ગયા આપણે. એને શેના માટે હશે? ફ્રેક્ચર વાળા પેશન્ટ માટે વેઇટ આપવું પડશે, કાઉન્ટર વેઇટ આપવું પડશે. મુવેબિલિટી નહીં, ઇમુવેબલ. એટલે સ્ટેન્ડ બેગ આપશો તમે અને બેડ ક્રેડલ આપશો. અને હજી કંઈ એક એડ કરવું હોય તો દરેક પેશન્ટ વાઇઝ ડોક્ટર સ્પેશિયલ હોઈ શકે. હું બન બન પેશન્ટ નો બેડ અલગ બનાવી શકું? ક્રેડલ એને આખું કવર કરવું પડશે. બન પેશન્ટ હશે ત્યારે ઇન્ફેક્શન નહીં લાગે એના માટેની પૂરતી કાળજી રાખવી પડશે. આ બધામાં અમુક પેશન્ટમાં પીપીઈ તમારે યુઝ કરવાના હોય, અમુક પીપીઈ ના કરવાના હોય. દાખલા તરીકે ફ્રેક્ચર બેડ છે એમાં તમારે એને પ્રોસેસ વખતે ગ્લોવ્સ તો પહેરવાના હોય, પણ માસ્ક પહેરવાની કોઈ જરૂર હોતી નથી, કેપ પહેરવાની કોઈ જરૂર હોતી નથી. ડિપેન્ડ તમે કઈ રીતની પેશન્ટ સાથે ડીલ કરી રહ્યા છો. એ સો ધીઝ આર ધી ટાઈપ્સ ઓફ સ્પેશિયલ બેડ્સ લખી દેશો. લઈ અને પોઝિશન કમ્પ્લીટ કરવાની ગણતરી છે મારી, કરી દઈએ કે નેક્સ્ટ સેશનમાં આજે કરવી છે? અત્યારે નેક્સ્ટ સેશનની અંદર કમ્પ્લીટ કરવું હોય તો પણ મને વાંધો નથી. આર્ટિકલ લેવી છે અત્યારે?